नमस्कार मित्रों, आ वीडियो में आज आपणे स्टैंडर्ड 10 इंग्लिश में यूनिट 1 नो एक मोस्ट इम्पोर्टंट पेपर डिस्कस करवा जई रह्या छे कि जे बोर्ड माटे अगत्यनुं छे। तो पेरेग्राफ उपरना क्वेश्चन जो, फॉर व्हाट डीड द रेजिडेंट्स ऑफ ताजनगर लॉबी हाउ लॉन्ग, सेना माटे ताजनगरना रहीशोए लॉबिंग कर्युं हतुं ने केटलो लांबो समय, तो एनो आंसर छे फॉर 25 years रेजिडेंट्स ऑफ ताजनगर विलेज नियर गुरुग्राम लॉबीड फॉर अ रेलवे स्टेशन इन देर विलेज। गामनी अंदर रेलवे स्टेशन बांधवा माटे ताजनगरना रहीशोए 25 वर्ष सुधी लॉबिंग कर्युं। व्हाट डीड द विलेजर्स डिसाइड, तो वेन देर डिमांड वॉज नॉट मेट द विलेजर्स डिसाइडेड टू मेक देर मेटर्स ऑन इन देर ऑन हेन्ड्स। જ્યારે તેમની માંગ પૂરી ન થઈ ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો હતો। હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ, એટલે તેઓએ કેટલા પૈસા ભેગા કર્યા હતા, તો ધે કલેક્ટેડ, ધે પુલ્ડ ઇન, એટલે કે ધે કલેક્ટેડ 21 લાખ રૂપીસ, તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા। પછી નંબર 4 છે, વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ, પંચાયત છે એણે કયો ઠરાવ પસાર કર્યો હતો, તો ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન ઇન 2008 સેઈંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડૂ ઇટ ફોર ધેમ સેલ્વસ એન્ડ વિથ ધેર ઓન મની, કે રેલવે પાસે પૈસા નહીં હતા તેથી તેઓ ગામના લોકોના પૈસે રેલવે સ્ટેશન બાંધશે અને જાતે જ બાંધશે। વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડૂ, તો 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ ધ મની ફ્રોમ વિલેજીસ, એમણે ગામના લોકોથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું। વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ તાજનગર વિલેજ, તો ઓન 7th જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધર એફર્ટ્સ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન। પહેલું એ રેલવે સ્ટેશન હતું કે જે ગામના પૈસે ને ગામની મહેનતથી બંધાયું હતું, રેલવેએ પૈસા નહોતા આપ્યા, અને 7 જાન્યુઆરી 2010ના દિવસે ખુલ્લું મુકાયું હતું। ત્યાર પછીના પેરેગ્રાફ છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વાળો જો, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનો ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી ઇન્કરેજ વિમન એમ્પાવરમેન્ટ, કઈ રીતે સ્ત્રીને પ્રોત્સાહન આપે છે, તો ધ લાઇબ્રેરી ઇન્કરેજીસ વિમન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ। ઇન્કરેજીસ કરી દેવાનું, ઇન્કરેજને એસ લગાડી દેવાનું। હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વિમેન, કેવી રીતે પુસ્તકો સ્ત્રીઓને મદદ કરશે, તો દેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ, તેને જે તકો મળે સ્ત્રીઓને એ તકોને ઝડપી લેવા માટે, એને સારો ઉપયોગ કરવા માટે પુસ્તકો તેમને હેલ્પ કરશે। વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ, તો લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ બીકન, બીકન એટલે દીવાદાંડી સમાન, પથદર્શક સમાન છે લાઇબ્રેરી। પછી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે, શોર્ટ નોટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દીજો। પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર્સમાં જો, ધ વિશ ઓફ ધ વિલેજર્સ વોઝ ટુ, ગામના લોકોની ઈચ્છા શું હતી, ટુ બિલ્ડ રેલવે સ્ટેશન, એટલે રેલવે સ્ટેશન બાંધવું એ તેમની ઈચ્છા હતી। શું ઈચ્છા હતી, કે રેલવે સ્ટેશન તમને એક બાંધવું છે, એ તેઓની એક ઈચ્છા હતી। ધ વિલેજર્સ ઓફ તાજનગર પુલ્ડ ઇન ડેશ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન, કેટલા રૂપિયા એમણે ભેગા કર્યા હતા, તો 21 લાખ રૂપીઝ એમણે કલેક્ટ કર્યા હતા। મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ, એટલે ખેડૂતો છે। ધ રેલવે ઓથોરિટીઝ રિફ્યુઝ ફોર અ રેલવે સ્ટેશન બીકોઝ, રેલવેવાળે ના પાડી હતી પૈસા આપવાની, કારણ કે લેક ઓફ ફંડ, એટલે પૈસાનો અભાવ હતો એની પાસે। વાય ડીડ ધ રેલવે થિંક દેટ દે શુડ હેવ અ રેલવે સ્ટેશન, વિલેજર્સ થિંક, શા માટે ગામના લોકોએ વિચાર્યું કે તેમની પાસે રેલવે સ્ટેશન હોવું જોઈએ। ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, રેલવે લાઇન ગામમાંથી પસાર થતી હતી પણ રેલવે ઊભી નહોતી રહેતી ગામમાં, એટલે સ્ટેશન હોવું જોઈએ એમ નક્કી કર્યું। ત્યાર પછી આવશે નંબર 6 આવશે જો, કે વોટ રેઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ, પંચાયતે શું ઠરાવ પસાર કર્યો હતો, તો ધે વુડ બિલ્ડ અ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની, તેઓ પોતાના પૈસા રેલવે સ્ટેશન બાંધશે। પછી 7 છે, ઇન રૂરલ ઉત્તરપ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર, એટલે વીજળી વગરના છે 60% ઘરો। નંબર 8 છે, MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ દેટ પ્રોવાઈડ, ડીમાં આવશે પણ એ મિત્રો અહીંયા સુધારો કરજો, અહીંયા 1 આવશે, 2 કાઢ નાખો તો એ જવાબ ચાલે, એટલે 1 થાય।
टू एलईडी लाइट एंड अ मोबाइल चार्जिंग पॉइंट अथवा वन मोबाइल चार्जिंग पॉइंट आवशे रेवा देजो खाली टू कर नाखजो। पछी छे व्हाट इज द सोर्स ऑफ स्मोकलेस लाइट धुमाड़ा वगरनी लाइट नो स्त्रोत कयो छे उद्गम स्थान एटले सोलर पावर छे। त्यार पछी व्हाट इज चोजन एज अ साइट फॉर द पेनल्स एंड बेटरी बेटरी अने पेनल माटे शुं पसंद करवामां आवे छे तो द रूफ ऑफ अ स्टर्डी ब्रिक वॉल्ड हाउस मजबूत ईंटनी दीवालवाळू घर छे एने पसंद करवामां आवे छे। हवे आइडेंटिफाई द फंक्शन्स तमारे फंक्शन ओळखवाना छे कि आमां कया फंक्शननो उपयोग थयेलो छे बराबर। चलो वॉट इज चोजन एज अ साइट फॉर द पेनल्स एंड बेटरी शूँ पसंद करवामां आवे छे पेनल अने बेटरी सेट करवा माटे तो डिस्क्राइबिंग प्रोसेस एमां प्रक्रिया थाय छे एटले प्रोसेस। मोहन हेज रेंटेड हाउस ऑन एमजी रोड महात्मा गांधी रोड ऊपर एमने हाउस आपेलू छे भाड़े तो ए लोकेशन बतावे छे। वी सेलिब्रेट रिपब्लिक डे ऑन 26 जानुआरी ए डिस्क्राइबिंग टाइम छे समय बतावेल। सिलेक्ट द प्रॉपर वर्ड ऑर वर्ड्स टू कम्प्लीट द पेसेज में जो वंस अ मेन एकवार एक माणस वेंट एटले गयो हतो टू लॉयर एटले वकील पासे गयो हतो टू हिज लॉयर एटले तेना वकील पासे गयो हतो एंड टोल्ड हिम दैट अने तेने कह्यु हतु के तेने ही हेड बोरोड मनी तेने पैसा उछीना लीधा ही हेड बोरोड 10,000 रुपीज फ्रॉम ए मनी लेंडर बराबर। तेमने मनी लेंडर ने पैसा उछीना आप्या हता 10,000 रुपया पैसा उछीना आप्या हता बोरो एक्चुअली बोरो एटले उछीना लेवा थाय लेंड एटले उछीना आपवा थाय पण अहींया उछीना आपवा हता एम कहेवानुं परंतु ते पैसा पाछा आपवानी ना पड़तो हतो बट वॉज नॉट एबल टू पे एनीथिंग कहीं पाछा आपी शके एम नहीं हतो एटले एनीथिंग लेवानुं छे। अगर जो कम्प्लीट द सेंटेंस नी अंदर के द वेडिंग रिसेप्शन एमां टाइम लखवानो छे द वेडिंग रिसेप्शन विल बी एट 6 PM 6 वाग्या हशे अथवा ઇઝ કરો તો ચાલે ઇઝ એટ 6 PM ધ લાઇબ્રેરી ઇઝ ઇન સુરત ધ લાઇબ્રેરી ઇઝ ઓન વરાછા રોડ અવસ્થળ લખવાનું તો અહેમદાબાદ દાદર એક્સપ્રેસ ઇઝ ઓન ધ રેલવે ટ્રેક એટલે સ્ટેશનમાં છે એમ સમજવાનું સ્ટેશન કરો તો ચાલે ધ અહેમદાબાદ દાદર એક્સપ્રેસ ઇઝ એટ ધ સ્ટેશન પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સમાં જો एक्सक्यूज मी कैन यू टेल मी वेर द पोस्ट ऑफिस इज शॉपकीपर सेज यस इट इज नियर माय हाउस अथवा इट इज नियर द रेलवे स्टेशन। जय सेज ओ आई सी हाउ लॉन्ग विल इट टेक टू रीच देर नीता सेज आई थिंक इट विल टेक 30 मिनिट्स 30 मिनिट समय ले 30 मिनिट्स। ओके फ्रेंड्स सो दैट्स ऑल हैप्पी लर्निंग हैप्पी शेरिंग थैंक यू वेरी मच।